અરવલ્લી જિલ્લાના અંતરિયાળ એવા ભિલોડા તાલુકાના ખુમાપુર ગામે હાથ મધીને બુઢેલી નદીના સંગમ તટે સ્વયંભૂ પતરેશ્વર મહાદેવ બિરાજમાન છે. ત્યારે હજારોની સંખ્યામાં લોકો અલૌકિક સ્વયંભૂ મહાદેવના દર્શન કરવા આવતા હોય છે. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ એવા ભિલોડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પવિત્ર હાથમતી અને બુઢેલી નદીના સંગમ તટે ખુમાપુર ગામે 9મી સદીનું ઐતિહાસિક પતરેશ્વર મહાદેવ બિરાજમાન છે. વર્ષો પહેલા આ સ્થાન પર ગામમાં ધૂણી ધખાવી બેઠેલા મહંતને અભ્યાસ થયો કે આ સ્થાન પાર કોઈ દેવી શક્તિ હશે, જેથી એ સ્થાન પર ખોદકામ કરતા ચૂનાની ઈંટો મળી આવી. વધુ ખોદકામ કરવાથી એ સ્થાન નીચેથી સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું. આ વાતની જાણ આસપાસના ગામમાં થતા માનવ મહેરામણ ઉમટી પડ્યું અને શિવલિંગની ભાવ અને ભક્તિથી ભગવાન ભોળાનાથની આરાધના કરવા લાગ્યા. દિવસે દિવસે શ્રદ્ધા વધવા લાગી અને આ સ્થાન પર 1965માં મંદિરનું નિર્માણ પામ્યું. મંદિરની સેવા પૂજા માટે બળબુદુર મહારાજ દરરોજ વૈદિક પદ્ધતિથી ધૂણી દખાવી મહાત્મ્ય વધારવા લાગ્યા. એક વખત પતરેશ્વર શિવ મંદિરમાં આસપાસના ભક્તો દ્વારા બ્રહ્મ 84 જમણવાર ગોઠવવામાં આવ્યો હતો. ભોજન માટે બનાવેલ મિષ્ટાનમાં ઘી ખૂટ્યું હતું ત્યારે આ મંદિરમાં મહંત બળભુદર મહારાજ બાજુમાં આવેલા સંગમ તટે સ્નાન કરી પાણીનો કળશ ભરીને લાવ્યા. તે સમયે કળશમાંના પાણીનું ઘી બની ગયું અને મિષ્ટાનમાં ખૂટેલું બધું જ ઘી આ મહંતના કળશમાંથી પૂરું કર્યું. આમ આવા અલૌકિક ચમત્કારથી આ સ્થાનના મહિમામાં ખૂબ વધારો થયો. આ પતરેશ્વર મંદિર જૂનું પુરાણે 500 વર્ષ પહેલાંની વાત છે. 500 વર્ષ પહેલાંનું આ મંદિર બનાવેલું છે. આ મંદિરની અંદર કોઈ પણ વિશ્વાસ શ્રદ્ધા રાખે તો તેનું કાર્ય પરિપૂર્ણ થાય છે. અને અહીંયા આ મંદિરની અંદર મોટી મોટી વિધિઓ કાલસર્પ છે, કોઈ પણ વિધિઓ કરવી હોય તો આ મંદિરની અંદર થઈ શકે છે અને આનું પરિણામ 101% અહીંયા મળી રહે છે. ને આ મંદિરની અંદર જે મહાદેવજી એ જૂના પુરાણી છે, સ્વયંભૂ પોતે છે. એમની કરેલી જે પૂજા અર્ચના તે આપણને કોઈ દિવસ નિષ્ફળ જતી નથી અને પૂરેપૂરો એ શ્રદ્ધાથી આપણે કરીએ તો એનું ફળ આપશોને 1% મળે છે. અને આ મંદિરની અંદર જે બુગધર બાવજી થઈ ગયા એ પણ જૂના પુરાણી હતા અને એમને જે કાર્યો કર્યા હતા એ કાર્ય પણ આજે થઈ શકે છે. કે જેવી રામનવમી, ગુરુ પૂર્ણિમા, ગોકુળાઠમ, મહાશિવરાત્રિ આવા મોટા મોટા તહેવારોની અંદર તેનું ભોજન થાય છે અને એ ભોજન જેટલા પબ્લિક આવે એ બધું પબ્લિક જમીને જાય છે અને પ્રેમથી અહીંયા વિસામો કરીને જાય છે. આ સ્થાનનો મહિમા વધતા શિવજીના પર્વ એવા પવિત્ર શ્રાવણ માસમાં હજારો ભક્તો અહીં દર્શન પૂજા માટે આવે છે. આ માસ દરમિયાન ભગવાન ભોળાનાથને દૂધ જળનો અભિષેક કરવામાં આવે છે. ભક્તો દ્વારા ભગવાન ભોળાનાથને પ્રિય એવા બિલીપત્ર પણ ચડાવવામાં આવે છે. ભૂદેવો દ્વારા લઘુ રુદ્ર, મહારુદ્ર જેવા વિધિ વિધાન પણ કરવામાં આવે છે. ભક્તો અનેક આકડી બાધા રાખે છે અને ભગવાન ભોળાનાથ સર્વેની મનોકામના પૂર્ણ કરે છે. બહાર રહેતા ભક્તો પણ શ્રાવણ માસ દરમિયાન ખુમાપુર ગામે આવેલા પતરેશ્વર મહાદેવના દર્શન પૂજા માટે આવે છે અને ધન્ય બને છે. મતલબ કલ્લેકા નિવાસી છું, વાપીમાં રહું છું. દર વર્ષે શ્રાવણ મહિનામાં પતરેશ્વર મંદિરમાં દર્શન કરવા માટે આવું છું અને ભગવાન ભોળાનાથ બધાની મનોકામના પૂરી કરે જ છે. ભાવિભક્ત દર સોમવારે શ્રાવણ માસમાં પૂજા કરવા માટે આવે જ છે અને ભોળાનાથ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલું છે. અહીંયા જૂનું પુરાનું શિવલિંગ છે અહીંયા અને બધા ભાવિભક્તો શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવપૂર્વક પૂજા કરીને પ્રાર્થના કરીને જાય છે મહાદેવની. ખુમાપુર મંદિરમાં હાલ પણ મંદિરના મહંત દ્વારા ધૂણી દખાવી ભગવાન ભોળાનાથની શિવ સંપ્રદાય મુજબ પૂજન અર્ચના કરવામાં આવે છે અને મંદિર મહિમા વધારવા માટે કટિબદ્ધ રહે છે. આમ સ્વયંભૂ સદાશિવ પતરેશ્વર મહાદેવનો મહિમા અનંત છે, અપાર છે. પતરેશ્વર મહાદેવ કી જય. પતરેશ્વર મહાદેવનો મહિમા અને બુધગીરી બાપજીનો મહિમા અહીંયા વર્ષોથી ચાલ્યો આવ્યો છે અને ચાલતું રહેશે એવા એમના આશીર્વાદ છે. બધા ભક્તોને પણ આશીર્વાદ છે કે અમે જે પણ આવે છે, જે પણ માંગે છે એની મનોકામના પૂરી થાય છે. સત્ય બોલવું અને સત્યનો વિજય છે. અહીંયા એકદમ સાદાઈ છે, અહીંયા ચાલે છે. કોઈ જાતનો બીજો કોઈ વસન નહીં. પહેલાં તો વસન મુક્ત થાવ. વસન માણસને હેરાન કરે છે. અમે કોઈ જાતનું નહીં, ચા પાણી પીઓ. અમે મહાદેવને ખાલી એક લોટો ભાંગ ચડાવીએ છીએ, બાકી કોઈ પણ વ્યક્તિને અમે ભાંગ પીવા પણ દેતા નથી. કૌશિક સોની, NS ગુજરાત ન્યૂઝ, ભિલોડા.